સ્કૂલ ની YouTube ચેનલ પર આપ સૌનો હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય કલ્શલમાં કીડી હતી કે હાથી હશે એ પાઠ આપણે શીખી રહ્યા છીએ. હવે આપણે અગાઉના વિડિયોમાં 3 કાળ વિશે વાત કરી હતી કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો એ કઈ રીતના આપણે બોલતા હોઈએ છીએ પણ એને લખાય કઈ રીતના અને ઓળખાય કઈ રીતના એ આજે આપણે શીખવાનું છે. તો આપણી બુકના પેજ નંબર 134 અને 35 ઉપર સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે કે ગઈકાલ એટલે કે ભૂતકાળ, આજ એટલે કે વર્તમાનકાળ અને આવતીકાલ એટલે થાય ભવિષ્યકાળ. હવે તમે જ ચાલો મારી સાથે વાક્ય વાંચો. આંશી પુસ્તક વાંચતી હતી. હવે આંશી પુસ્તક વાંચતી હતી શું શબ્દ આવ્યો? હતી. જ્યારે આપણે ભૂતકાળની વાત કરતા હોઈએ એટલે કે જે સમય વહી ગયો છે, વીતી ચૂક્યો છે, ભૂતકાળ થઈ ગયો છે, એના માટે આપણે ગમે ત્યારે વાક્ય બોલીએ ત્યારે વાક્યને અંતે હતી, હતો, હતું, હત એ શબ્દ આવે એટલે કે આંશી પુસ્તક વાંચતી હતી. હવે આવ્યો છે વર્તમાનકાળ. તો કે આંશી પુસ્તક વાંચે છે. હવે અત્યારે આંશી પુસ્તક વાંચતી હોય તો એમ જ બોલે ને કે આંશી પુસ્તક વાંચે છે એટલે વર્તમાનકાળ હોય ત્યારે હંમેશા વાક્યના અંતે છે શબ્દ આવે છે. હવે આવ્યો આવતીકાળ એટલે કે ભવિષ્યકાળ. હવે શું થવાનું છે? કાલે તમે શું કરવાના છે? આવતીકાલે આંશી પુસ્તક વાંચશે. આંશી છે એટલે હવે પુસ્તક વાંચશે એટલે જ્યારે પણ આપણે આવતીકાલની વાત કરવાના હોય, ભવિષ્યની વાત કરવાના હોય ત્યારે આપણે વાક્યના અંતે છે, વાંચશે, રમશે, જમશે, લખશે, ગાશે, દોડશે આવા શબ્દનો ઉલ્લેખ જ્યારે થયો હોય ત્યારે તે વાત ભવિષ્યકાળની છે એવું તમારે માની લેવાનું રહેશે. તો હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. આપણે પહેલું જો હું તમને વાત કરું કે સંજય શાળાએ જાય છે તો આ વાક્ય કયા કાળનું થયું? સંજય શાળાએ જાય છે તો વાક્યની અંતે છે આવ્યો. શાળાએ જવાનું કામ કરે છે તો આપણે લખીશું આજમાં એટલે કે સંજય શાળાએ જાય છે. પછીનું બીજું વાક્ય કે નીલોફર શાંત બેઠી હતી. જો વાક્યના અંતે શું આવ્યું? હતી. બેઠી હતી તો એ ગઈકાળ થયો. ગઈકાળ એટલે આપણું થયો ભૂતકાળ થયો. નીલોફર શાંત બેઠી હતી. આ થયું આપણું ભૂતકાળની વાત. હવેનું ઉદાહરણ છે પ્રીતિ પાણી ભરે છે. પ્રીતિ છે તે પાણી ભરે છે તો કયું વાત થઈ? આજની વાત થઈ છે વર્તમાનકાળની એટલે કે પ્રીતિ પાણી ભરે છે. પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો કે કાજલ દોડશે. તો મેં તમને શીખવ્યું કે દોડશે, લખશે, વાંચશે, ગાશે, ભણશે તો એ વાત છે એ આવતીકાળની થતી હતી. તો એમના પાછળ આપણે છે શબ્દ આવ્યો એટલે એ આવતીકાળની વાત છે. તો કાજલ દોડશે. પછીનું બુકમાં ઉદાહરણ છે કે વિશાલ રમતો હતો. તો આપણે લખીએ કે વિશાલ રમતો હતો તો રમતો હતો તો આપણે તમારે કીવર્ડ્સ યાદ રાખી દેવાના કે હતો હતી. આ બંને શબ્દ આવે તો તમારે સમજવાનું કે કઈ કાળની વાત છે અને છે શબ્દ આવે તો એ વાત કેવી છે? આજની વાત છે અને શબ્દની પાછળ સે લાગે તો એ શેની વાત છે? આવતીકાળની વાત છે. તો કે વિશાળ રમતો હતો તો વિશાળ રમતો હતો તો એ ગઈકાલની વાત થઈ. ગૌરવ આનંદ ગયો હતો. ગૌરવ આનંદ ગયો હતો. હતો કે હતી આવે તો એ ગઈકાલની એટલે કે ભૂતકાળની વાત થઈ છે. તો આપણે અહીંયા
લખીશું ગૌરવ આનંદ ગયો હતો અને છેલ્લું આપણને વાક્ય આપ્યું છે કે હું લખું છું તો હું અત્યારે શું કામ કરી રહી છું લખવાનું એટલે હું લખું છું હું અત્યારે લખી રહી છું તો હું અત્યારે વર્તમાનમાં છું ને છે કે છું આવે તો તમારે એ શબ્દને અંતે છે કે છું હોય એટલે આજની વાત છે એટલે આને આપણે લખીશું કે હું લખું છું તમે બધા પણ મારી સાથે લખતા હશો તો તમે બોલો કે હું લખું છું તો એ આપણી આજની વાત થઈ તો આપણા પાઠનું નામ તમે જોવો જોઈએ કીડી હતી કે હતી હશે તો હતી અને હશે આ બંને શબ્દ આપણને શું શીખવી ગયા તો કે ત્રણ સમય શીખવ્યા વાર્તા તો શીખી કે જો વાક્યની અંતે હતી હતો હોય તો એ ગઈકાલની વાત છે ગઈકાલ એટલે શું આવે ગઈકાલ એટલે કોને યાદ રહી ગયું હા ગઈકાલ એટલે ભૂતકાળ પછી છે કે છું શબ્દ વાક્યના અંતે આવ્યું હોય તો એ થયો વર્તમાનકાળ અને શે શબ્દ લખશે વાંચશે બોલશે ગાશે ભણશે આવશે તો આ શબ્દની પાછળ શે હોય આવતીકાલે કરશે તો શે લાગેલો હોય તો એ થયો આપણો ભવિષ્યકાળ તો તમે જોવો જોઈએ આપણે ફરી એક વાર રિવિઝન કરી લઈએ કે જે સમય વીતી ચૂક્યો છે એને ભૂતકાળ કહેવામાં આવે છે એટલે કે ગઈકાલને આપણે ભૂતકાળ કહીશું અને એનો ઉદાહરણ જોઈએ તો કે વિશાલ રમતો હતો ગૌરવ આનંદ ગયો હતો કાલે ગયા હતા તો એ થયા ભૂતકાળનો ઉદાહરણ કે ગઈકાળનો ઉદાહરણ પછી વર્તમાન એટલે કે આજે હું લખું છું રાધા રમે છે રાધા શાળાએ જાય છે અજય ગીત ગાય છે એ આજે પ્રવૃત્તિ જે કરતા હોય એને આપણે વર્તમાન કાળ કહેવાય અને આવતીકાલે આપણે કરશું કે હું કાલે મામાના ઘરે જઈશ આવતીકાલે મામા મારા ઘરે આવશે હું કાલે લખીશ હું કાલે ગીત ગાઈશ તો શ શ કાજલ દોડશે આંશી પુસ્તક વાંચશે તો આ બધા ભવિષ્યકાળના એટલે કે આવતીકાલે એટલે આવનારો સમય છે એ સમયમાં આપણે જે કામ કરવાના હોય એના ઉદાહરણ થયા કે હું આવતીકાલે મામાના ઘરે જઈશ આવતીકાલે હું હોમવર્ક પૂર્ણ કરીશ તો આ થયા આપણા ભવિષ્યકાળના ઉદાહરણ તો મજા આવીને તમને આજે તો આપણે કઈ વધુ નવું નવું શીખ્યા કે ત્રણ સમયની વાત શીખ્યા ગઈકાલ આજ અને આવતીકાલ હજુ તમારી બુકમાં એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કે 136 નંબરના પેજ ઉપર તમને કેટલા ચિત્રો આપેલા છે તો તમારે ઉપર ચિત્રો જોવાનો અને ઉપર તમને જે અક્ષર આપ્યો છે એ તમારે વાંચવાનો અને એના પરથી શબ્દ બનાવવા કે પેલો શબ્દ તમને આપ્યો છે કે સ્માઈલી છે તો સ્માઈલીની ઉપર આ લખેલો છે પછી ચાંદાનું ચિત્ર છે તો ચાંદાની ઉપર કા શબ્દ લખેલું છે તો તમારે ચાંદો સ્માઈલી છે એટલે આ પછી ચાંદો છે એટલે કા અને પછી ચશ્મા આપેલા છે તો ચશ્મા પાસે શબ્દ શ લખ્યો છે તો તમારે લખવાનું શ એટલે તમારો શબ્દ બની ગયો આ કા શ આ મુજબ તમારે શબ્દો અને વાક્ય બનાવવાના છે